નમસ્કાર મિસ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું જાણવી નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર અરવલ્લીના મોડાસા તાલુકાના જીતપુર ગામે ઘઉં ભેળસેળયુક્ત બિયારણ હોવાનો ખેડૂતનો દાવો પૂરતા પ્રમાણમાં ઉપજ ના મળવાથી આશંકા જોવા મળી છે। મોડાસા તાલુકાના જીતપુર ગામે સૌજીભાઈ પટેલ નામના ખેડૂતે બે મહિના પહેલા બીજ નિગમનું ઘઉંનું બિયારણ મોડાસા ખરીદ વેચાણ સંઘમાંથી ખરીદી અને ઘઉંનું વાવેતર કર્યું હતું। ખેડૂતે ઘઉંનું સારું ઉત્પાદન મળે તે માટે ખાતર જંતુનાશક દવા વગેરે લાવી માવજત પણ કરી, પરંતુ ઘઉં જે એક સરખા થવા જોઈએ તે ના થયા। સામાન્ય રીતે નિગમનું સર્ટિફાઈડ બિયારણ લાવી વાવેતર કરવામાં આવે તો ઘઉંના છોડની સાઇઝ એક સરખી હોવી જોઈએ, પરંતુ આ ખેડૂતના ખેતરમાં અડધાથી વધુ ઘઉંના છોડ ઊંચા અને તેની કંટીઓમાં સફેદ પદાર્થ જોવા મળ્યો, જેના દ્વારા ખેડૂતને શંકા ગઈ કે નિગમમાંથી ભેળસેળવાળું બિયારણ પધરાવવામાં આવ્યું છે। આ અંગે ખેડૂતે મોડાસા ખરીદ વેચાણ સંઘમાં ભેળસેળયુક્ત બિયારણ અંગે પૂછતા સંઘ દ્વારા બીજ નિગમના અધિકારી સુધી ખેડૂતની ફરિયાદ પહોંચાડાતા બીજ નિગમના અધિકારીઓએ જીતપુરમાં જઈ પંચનામું કરી અને બિયારણ અંગે તપાસ હાથ ધરી છે। સૌથી મોટી કમનસીબીની વાત તો એ છે કે અરવલ્લી જિલ્લાની રચના થયે 4 વર્ષથી વધુ સમય થયો, જિલ્લા કક્ષાની બીજ નિગમની કચેરી નથી, ખેડૂત બિચારો બિયારણ માટે કોને પૂછવા જાય। અને મારા ખેતરની અંદર આ વર્ષે જિલ્લા ખરીદ વેચાણ સંઘ તરફથી એટલે નિગમ તરફથી અમે ઘઉંનું પરચેસિંગ કરેલું હતું અને ઘઉં લાવ્યા પછી ખેતરમાં અમે વાવણી કરી અને વાવણી કર્યા પછી કે જે 3 મહિના પછી અમને જે ઘઉંની અંદર જે ઉત્પાદન મળવું જોઈતું હતું, જે ઘઉં અમને જે મળવા જોઈતા હતા એ પ્રમાણમાં અત્યારે હાલમાં દેખાતા નથી અને અમારી જોડે જે ઘઉં જે નાના મોટા જે દેખાય છે એટલે અમને થોડું ભેળસેળવાળું લાગ્યું, એટલે અમે લોકોએ જિલ્લા ખરીદ વેચાણ સંઘ એટલે નિગમને અમે જાણ કરી કે ભાઈ આવી રીતનું અમારા ત્યાં ખેતરની અંદર નાના મોટા ઘઉં અમને જોવા મળે છે કે જે અમને જે પ્રમાણમાં થવા જોઈતા હતા મળવા જોઈતા હતા નથી મળ્યા, એટલે એ લોકોની ટીમ આવી અને ટીમ આવીને અહીંયા અમારા ખેતરમાં વિઝિટ કરીને રૂબરૂમાં એ લોકોએ 5x5 મીટરની અંદરમાં એ લોકોએ માપણી કરી અને આવી રીતે ઘઉં થોડા ઉપાડી અને કંઈક ફોટા ક્લિક કર્યા અને પંચનામું કર્યું, પંચનામું કરીને એ લોકો લઈ ગયા છે। પણ અમારું કહેવાનું મિનિંગ એ છે કે અમારા દર વર્ષે જે રીતે ઘઉં વાવતા હતા અને જે રીતે અમને વળતર મળતું હતું અને જે રીતે અમારું જે સપ્રમાણમાં જે અમારું વાવેતર થતું હતું એ પ્રમાણમાં આ વખતે બિયારણના કારણે અમને છેતરમંડી થયું હોય એવું અમને અહીંયા દેખાઈ રહેલું છે। આજે કે પત્રકારો સાથે વાતચીત થતો હું જણાવું છું કે અમારી શાખામાંથી બીજ નિગમમાંથી આવેલું ઘઉંનું બિયારણ પણ જીતપુરના ખેડૂતે ખરીદેલું હતું, જેની ફરિયાદ આવતો અમે તાત્કાલિક બીજ નિગમના અધિકારીઓને જણાવેલ અને બીજ નિગમના અધિકારીઓ તાત્કાલિક મોડાસા ખાતે આવી જે તે ખેડૂતના ખેડૂત ઉપર જઈ તેનું તપાસ કરી અને ખેડૂતને રિપોર્ટ આપવા માટે જણાવેલ છે। આ રીતે કોઈ પણ ખેડૂતનો અન્યાય થાય એ માટે અમે ખેડૂત સાથે છીએ, ખેડૂત ન્યાય મળે એમાં અમે પૂરેપૂરો અમારો એમની સાથે સાથ છે। બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ, અરવલ્લી।